नमस्ते विद्यार्थी मित्रों, आज आपने सातमा धोरण ની અંદર 6.4 નિયમ છે, એક આ નિયમ ઉપર આધારિત આખે આખો સ્વાધ્યાય છે. એક નિયમ આપણે લખીએ કે નિયમ એમ કહે છે કે ત્રિકોણ એટલે કે ત્રિકોણ ની કોઈ બે બાજુનો સરવાળો त्रिकोण कहवाय अगर त्रिकोण कहवाय नही. हम अमने कीधु नीचे प्रमाण बाजू धरावता त्रिकोण ना माप शक्य नहीं जो तो प्लस त्रण બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોવો જોઈએ. થાય તો બે પ્લસ ત્રણ એટલે પાંચ, પાંચ બરાબર પાંચ થઈ ગયા, તો આ ત્રિકોણ ની બાજુ માપ થતો નથી. એ રીતે આપણે આગળ બીજું જોઈએ. જો બીજું શું કહે છે તો ત્રણ છ, ત્રણ પ્લસ છ લેસ દેન સાત, તો ક્યાં ત્રણ ને છ નવ, આનો સરવાળો નવ. બે બાજુનો સરવાળો બીજી બાજુ પછી હજી એક એવું નહીં કે આટલું જોવાનું, પછી બીજી બે કોઈ પણ બે બાજુ લઈ જવાનું કે છ ને સાત લેસ દેન ત્રણ, બે બરોબર પછી સાત ને ત્રણ છ કરતા મોટા, એટલે કે અહીંયા શું આવશે તો કે આ ત્રિકોણ છે. અહીંયા જુઓ કે છ પ્લસ ત્રણ લેસ દેન બે ખોટું પડે, કારણ કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય, સાચું પડે સોરી. પછી કે ત્રણ પ્લસ લેસ દેન છ સાચું પડે, તો કે ના ખોટું પડે. શું કામ ખોટું પડે? તમને બે પાંચ એ શું થઈ ગયા તો કે છ નાના થઈ ગયા, પાંચ છ કરતા પાંચ નાના હંમેશા કેવા હોવા જોઈએ તો કે મોટા, તો કે આ પણ ત્રિકોણ ની બાજુ નું માપ નથી. હવે તમને એમ કીધું ત્રિકોણ પીકી વાર ની અંદર ના ભાગ માં બિંદુ ઓ છે, એટલે કે આપણે બિંદુ ઓ લીધું. શું ઓપી અને ઓક્યુ પીક્યુ કરતા મોટા થાય? ઓપી હા ત્રિકોણ થઈ ગયો. તો કે આપણે ત્રિકોણ ની અંદર ભલે બાજુ પડે, એક એક ત્રિકોણ થાય તો થાય, ત્રિકોણ ની અંદર ત્રિકોણ ની રચના થાય છે. અને ચોખ્ખું કહ્યું કે ત્રિકોણ પીક્યુ આર છે, તો કોઈ પણ બે બાજુ નો માપ નો સરવાળો તમે કરો એટલે ત્રીજી બાજુ કરતા એ મોટો જ હોય, તો જે ત્રિકોણ પીક્યુઆર થાય. તો ત્રિકોણ પોતે જ છે, પીક્યુઆર છે જે આપેલો છે, રકમ ની અંદર થાય નહીં. હવે એક આપણે દાખલો એક દાખલા નંબર ત્રણ ની અંદર તમને એમ કીધું કે ત્રિકોણ એબીસી ની મધ્યગા એ એમ છે, મધ્યગા એ એમ કે આપણે ત્રિકોણ દોરી લઈએ એ બી સી અને એ એમ એની મધ્યગા, મધ્યગા શબ્દ બોલે એટલે બે બાજુ કેવી થાય, બે ભાગ બે બાજુ ન થાય, બે કેવા થાય કે સરખા. એ લખી નાખો ત્રિકોણ એ બી સી માં એ એમ મધ્યગા, તેથી બી એમ પ્લસ એમ સી અને બી એમ પ્લસ એમ સી બરાબર બી સી. પરિણામ પેલું કેમ તો કે બે ટક્કા નો સરવાળો કરો તો આખે આખો કટકો થઈ જાય કે ન થાય કે થઈ જાય. હવે આગળ શું કીધું આપણને જુઓ જે વિચારો છે, તો કે આપણે આવું કઈક સાબિત કરવાનું થાય છે કે ન થતો જોવા, તો કે ત્રિકોણ એ બી એમ એટલે કે ત્રિકોણ બન્યું પ્લસ સોરી અને ત્રિકોણ એ સી એમ માટે તમે શું વિચાર્યું હતું કે ભાઈ એ બી પ્લસ બી એ લેસ ધેન એ શું, તો કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો. અને આપણે પરિણામ પહેલું આપી દઈ એવી રીતે એસીએમ માં કહ્યું, આ કેનું થયું તો કે બી એમ. એવી રીતે એસીએમ નું વિચારો છે તો કે ભાઈ એસી પ્લસ સી એમ લેસ ધેન ત્રીજી બાજુ એ એમ. હવે તો કે પરિણામ કેટલાનું થઈ ગયું? બીજું થઈ ગયું. હવે પરિણામ બીજું બસ પરિણામ બીજું થઈ ગયું, તો હવે પરિણામ એક અને બે નો સરવાળો કરી નાખો તો એ બી પ્લસ બી એમ પ્લસ એ સી પ્લસ સી એમ લેસ ધેન એટલે કે ડાબી બાજુ
અને જમણી બાજુનો સરવાળો. હવે શું થયું હતું કે ડાબી બાજુનો એક બાજુ સરવાળો, એક બાજુ કઈ બાજુનો સરવાળો કર્યો? જમણી બાજુનો સરવાળો. લખ્યું AB પ્લસ આ BM અને CM. એ પેલો તમે સરવાળો કરો BM અને CM નો, કે BM પ્લસ CM BC, એટલે ગુણ્યા લખીને આપો BC. એ CM નો હતો લેસ ધેન AM પ્લસ AM, અને કેટલા AM થઈ ગયા તો કે 2AM. તો કે આપણે પ્રશ્ન એમ જ પૂછો શું થાય છે, તો કે આ થાય છે. આ રીતે આપણે શું કરી શકીએ કે સાબિતી મેળવી શકીએ. આ જ પ્રમાણે બીજા બે દાખલાની પ્રેક્ટિસ આપણે આપી છે, ચોથા અને પાંચમા ની અંદર. એ તમારે જાતે કરવાના છે બંને દાખલા. આ રીતે આપણે 6.4 છે એ પૂર્ણ કરી, તમને એમ કીધું ચતુષ્કોણ ABCD માં AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD AC પ્લસ BD ના શું થવા જોઈએ, તો એના કરતા એ ચારે બાજુનો સરવાળો છે, બંને વિકર્ણ કરતા મોટો થવો જોઈએ, તો કે આ થાય છે. અને ચતુષ્કોણ પાંચમામાં પણ આ પાવડે છે, કારણ કે આ થશે. આ રીતે તમે એને પણ ઘટના ક્રમમાં ગોઠવી શકીએ, એટલા માટે અહીંયા 6.4 હવે પૂર્ણ કરીએ.